Yes, he is. And the final is so. It's a charming moment. Yes, he is. I'm going to try and do it. Namo. चतपश्च भावो धर्मश्च दुर्धा जिन बांधवेन निरूपितो यो जगतां हिताय समानसे मे रमताम च अनंत उपकारी परम करुणा सागर तारक देवादिदेव तीर्थंकर भगवंतो है जगतना जीव मात्रना कल्याण माटे धर्म शासन नी स्थापना करी छे। निरूपितो यो जगताम हिताय निष्कारण वत्सल करुणा सागर एवा अरिहंत परमात्मा है कोई पण बदलानी अपेक्षा राख्या विना जीव मात्रनु भलु करवा माटे पोतानी तमाम शक्तियोंने कामे लगाड़ीने सर्वज्ञपणु प्राप्त करवा द्वारा धर्म शासन नी स्थापना करे छे। प्रभु निष्कारण वत्सल हता बदलानी अपेक्षा नहीं राखीने बस मने जे मळ्युं छे एनो जगत माटे उपयोग करूं आवी उदार वृत्ति वाला हता।
અને માટે જ ભગવાન એ ભગવાન બની શક્યા છે આ જગતમાં ભગવાન બનવાની આ સૌથી મહત્વની શરત છે બીજાના માટે ઘસાઈ છૂટો જે પરોપકારી બને છે જે બીજાના માટે ઘસાવા માટે તૈયાર રહેતો હોય છે જેનું ચિત્ત હંમેશા બીજાઓ પ્રત્યે પ્રેમ અને ઔદાર્યથી વાસિત બનેલું હોય છે ભગવાન કહે છે એ જ આત્મા ભગવાન બનવા માટેની લાયકાત ધરાવે છે જે સ્વાર્થી છે જેની ચિત્ત વૃત્તિઓ બહુ જ સંકુચિત છે જે માત્ર હુમાં જ અટવાયેલો છે જે માત્ર મારું સંકુચિત માનેલું જે વર્તુળ છે એની અંદરમાં જ ફસાઈ ગયેલો છે ભગવાન કહે છે કે એ આત્મા ભગવાન બની શકતો નથી અને આપણને આ જે શાસન મળ્યું છે ને એ ભગવાન બનવાની લાયકાતને પ્રગટ કરવા માટે મળ્યું છે આ સમજદારી અંદર પ્રગટ થવી જોઈએ શાસન મળ્યું છે એના માટે સામાયિક પ્રતિક્રમણ આંબિલ ઔષધ કરવા માટે મને આ શાસન મળ્યું છે નહીં મારા આત્માનો ઉદ્ધાર કરવા માટે મારી અંદરની જે પરિણતિઓમાં છવાઈ ગયેલા દોષો છે એ દોષોને દૂર કરી આત્માના પવિત્ર સ્વરૂપને પ્રગટ કરવા માટે મારી ચિત્ત વૃત્તિઓમાં જે કલુષિતતાઓ છે એને હટાવીને ચિત્ત વૃત્તિઓને પવિત્ર નિર્મળ અને ગુણોથી વાસિત બનાવવા માટે મને આ પ્રભુનું શાસન મળ્યું છે આવી સમજદારી જોઈએ અને સતત આત્મનિરીક્ષણ કરવા દ્વારા મારામાં રહેલા દોષો છે એનું જોર દિન પ્રતિદિન વધતું જાય છે કે મારા એ દોષોનું જોર છે દિન પ્રતિદિન ઘટતું જાય છે એની સતત તપાસ કરતા રહેવું અને એની અંદર જો રિઝલ્ટ નકારાત્મક આવતું હોય તો પ્રભુના વચનોનું આલંબન લઈ અને જાતને સુધારવા માટેના પ્રયત્નો કરવાને એ આ જીન શાસન મળ્યાનું સાચું ફળ છે એટલા માટે ભગવાને આ મેઇન ગોલ બતાવ્યો નિરૂપિતો યો જગતામ હિતાય જીવ માત્રના હિત માટે આ પરમાત્માએ આ ધર્મ શાસનની સ્થાપના કરી છે આ જીવનું હિત કેવી રીતે થાય ધર્મ એ જીવનું હિત કેવી રીતે કરે છે એને આપણે સમજવું છે કારણ અત્યાર સુધી કદાચ આપણી પાસે ધર્મ પ્રત્યે લેશ માત્ર શ્રદ્ધા નથી કદાચ અત્યાર સુધી આપણી પાસે ધર્મ નામની ચીજ પ્રત્યે અંતરથી જે શ્રદ્ધા જોઈએ એ શ્રદ્ધા એનો અભાવ છે અને કદાચ શ્રદ્ધા છે ને તો એ શ્રદ્ધા માત્ર સપાટીના સ્તરની છે એ શ્રદ્ધાના મૂળ ઊંડા ઉતરેલા નથી એટલે કે એ શ્રદ્ધા છે એ સુદૃઢ નથી અને માટે એ ધર્મ પ્રત્યેનો જે લગાવ અંદરમાં પ્રબળ થવો જોઈએ ને એ લગાવ પણ પ્રબળ થતો નથી અત્યારે તમે ધર્મ કરો ખરા ધર્મ પ્રત્યેનો લગાવ ક્યાં સુધી અત્યારે તમે જે ધર્મ કરો છો ને એ ધર્મ એના પ્રત્યેનો તમારો લગાવ ક્યાં સુધી જ્યાં સુધી તમારા સંસારને તમારા માનેલા સુખોને ફટકો પડ્યો નથી ત્યાં સુધી જ તમારો ધર્મ પ્રત્યેનો લગાવ છે જે દિવસે તમારા એ માનેલા સુખને આંચ આવવા માંડે એ દિવસે ધર્મ બાજુ પર રહી જાય છે અને આપણે અવળી દિશાની અંદર ફંટાઈ જઈએ છીએ અને એ ભૌતિક સુખોને સાધવા માટે ધર્મને કહેવાય ને વ્રહ્ય ચડાવી દેતા હોઈએ છીએ આ આપણી દશા છે કારણ એ છે કે ધર્મ પ્રત્યેની મજબૂત શ્રદ્ધા નથી જ્ઞાનીઓ લખે છે એક વ્યક્તિ પોતાનું ધર્મ કહેવાય કરતો જ નથી ધર્મ પ્રત્યે આસ્થા રાખતો જ નથી આ એક વ્યક્તિ છે બીજી વ્યક્તિ છે ધર્મ પ્રત્યે કદાચ આસ્થા રાખે ધર્મ પ્રત્યે લગાવ હૈયામાં ધારણ કર્યા છે પણ જ્યાં સુધી પોતાના સુખને ફટકો ન પડે ત્યાં સુધી અને ત્રીજી વ્યક્તિ છે પ્રાણાંતે પણ મરી જઈશ મંજૂર છે પણ મારો આ ધર્મ છે એને હું નહીં છોડું કારણ કે એ જ તારણહાર છે મરવાનું તો એક ભાવમાં નક્કી જ છે પાંચ વર્ષ વહેલા મરશું કે પાંચ વર્ષ મોડા મરશું મરવાનું નક્કી છે પણ આ ધર્મના ભોગે જીવવું તે પણ મને પસંદ નથી એટલે કે પ્રાણને વાલા મૃત્યુને પણ વાલું કરીને જે ધર્મને છોડવા તૈયાર ન થાય ને આ સુદૃઢ શ્રદ્ધા છે અને ભગવાન કહે છે કે આવી શ્રદ્ધા જે હૈયામાં ધારણ કરે છે ને એ જ મોક્ષનો સાચો યાત્રી બની શકે છે જેના હૈયામાં આવી શ્રદ્ધા નથી એ મોક્ષનો યાત્રી બની શકે એટલે આ શ્રદ્ધાને મજબૂત કરવી છે નિરૂપિતો યો જગતામ હિતાય જગતના હિત માટે પ્રભુએ આ ધર્મ માર્ગ છે બતાવ્યો છે તો પહેલો સવાલ થાય કે ધર્મ જીવનું હિત કરે કેવી રીતે
कार्य कारण भाव समझाए खरेखर आ धर्म मारा जीवन साथे संकळायेली वस्तु छे आ धर्म ए मारा आत्माना गुणोने हित करनारो छे आ धर्म छे मारे जे जोईए छे सदाकाळ माटे मने अपावनारो छे आवी जो श्रद्धा ने विश्वास बेसी जाय ने तो ए धर्म पछी ना छूटे एटले विश्वास पैदा करवो जोईए कि धर्म मारू हित करे केवी रीते आज सुधी समझवानो लगभग प्रयत्न कर्यो तो धर्म जीवनु हित केवी रीते करे छे एने समझवू छे कारण के समझीशू तो श्रद्धाना मूळिया ऊंडा ઉતરશે જ્ઞાનીઓએ લખ્યું છે સમજણ એ શ્રદ્ધાનું પાણી છે સમજણ એ શ્રદ્ધાનું પાણી છે શ્રદ્ધાના મૂળિયાને ઊંડા ઉતારવા હોય જમીનમાં મૂળિયાને ઊંડા ઉતારવા હોય તો રોજ પાણી સિંચવું પડે એવી રીતે આત્માની અંદર આત્માના પાતાળમાં શ્રદ્ધાના મૂળિયાને જો ઊંડા ઉતારવા હોય તો ભગવાન કહે છે કે આત્માને સમજણનું પાણી આ શ્રદ્ધાને પાવું પડે જો સમજણ અંદરથી ઘૂંટાઈ ઘૂંટાઈને મજબૂત થાય તો શ્રદ્ધાના મૂળિયા છે એ ઊંડા ઉતરતા જાય એટલે હવે ધર્મ ખૂબ કરવા કરતા ધર્મ પ્રત્યેની જે શ્રદ્ધા છે એને મજબૂત બનાવવા માટે સમજણનું પાણી આપણે આત્માને પાવું છે ખ્યાલ આવે છે તો ધર્મ જીવનું હિત કેવી રીતે કરે આપણે ગંભીર પ્રશ્ન અત્યાર સુધી મોગમ મોગમ માત્ર ગુરુઓના કહેવાથી માન્યું છે કે ધર્મથી સુખી થવાય પણ અંદરથી સમજણ નથી એટલે એ સમજણ પેદા કરવી છે કે ધર્મ જીવનું હિત કેવી રીતે કરે જીવનું હિત કેવી રીતે કરે એ એની પણ ચર્ચા કરતા પહેલાનો મુદ્દો એ છે કે જીવ નામની ચીજ છે કે નહીં એ જ ન હોય તો હિત કોનું કરવા એટલે પહેલા એની ચર્ચા કરવી છે જીવ છે કે નહીં એની ચર્ચા હમણાં નથી લેતો એ ચાતુર્માસ બેસી ગયા પછી કોક તબક્કે વચ્ચે લઈશું પણ ભગવાને જીવના ત્રણ પ્રકાર બતાવ્યા છે ફરીને કહું આ તમારી સભાની અંદર કોઈને પણ મનમાં શંકા હોય કે મહારાજ આત્મા દેખાતો નથી આ મંડપ દેખાય છે માનીએ છીએ સામે બેઠેલો માણસ છે દેખાય છે માનીએ છીએ સામે પડેલી ડાયરી છે દેખાય છે માનીએ છીએ આ કપડાં છે આંખેથી દેખાય છે માનીએ છીએ આત્મા નામની ચીજ છે દેખાતી નથી કેવી રીતે મનાય કદાચ આવી પણ શંકાવાળા જીવ આ સભામાં હોઈ શકે તો આપણે એ શંકાનું પણ આગળ જતા નિરાકરણ કરીશું કારણ કે એ ચર્ચા છે ને બહુ ઊંડી છે એના માટે તમારે થોડું મગજને કસવું પડે મગજને કસવા માટે મગજને પણ કહેવાય ને ધાર કાઢીને તૈયાર કરવું પડે અને એ ધાર કાઢીને તૈયાર કરવા માટે એની પહેલા થોડાક દિવસ બીજા વિષય ઉપરના થોડા પ્રવચનો થઈ જાય ને એટલે આ પદાર્થોને સમજવા જેટલી તમારી બુદ્ધિ સક્ષમ બને પછી પેલી ચર્ચા આપણે ખોલીશું અત્યારે ત્યાંથી જ આપણે વાતને એક શ્રદ્ધાથી ઉપાડીએ મારા પ્રભુએ ફરમાવ્યું છે કે જીવના ત્રણ પ્રકાર છે ગઈકાલે આપણે એની વિચારણા ચાલુ કરી છે કયા ત્રણ પ્રકાર જીવના અરે વાહ સાબાસ કયા ત્રણ પ્રકાર જીવના બહિરાત્મા અંતરાત્મા પરમાત્મા અને પરમાત્મા એમાં બહિરાત્મા કોને કહેવાય આત્મ બુદ્ધેહો કાયાદિક ગ્રહ્યો બહિરાત્મ અઘરૂપ સુજ્ઞાની સુમતિનાથ ભગવાનનું સ્તવન આનંદ ઘનજી મહારાજાએ રચેલું છે એની પહેલી જ ગાથાની અંદરમાં આ વાત છે આત્મ બુદ્ધેહો કાયાદિક ગ્રહ્યો બહિરાત્મ અઘરૂપ સુજ્ઞાની આત્મ બુદ્ધિથી કાયાને ગ્રહણ કરી આ શરીર એ જ હું શરીર કરતા કોઈ જુદી વસ્તુ જ નથી આવી અંદરમાં જે મગજમાં કહેવાય ને ભ્રમણા ઘર કરી ગયેલી એટલે શરીરમાં જ હું પણ આની બુદ્ધિ થાય લાંબી ચર્ચા અત્યારે નથી કરતો ગઈકાલે એનું વિશ્લેષણ આપણે વિસ્તારથી કર્યું છે અત્યારે અલગ ઝલક યાદ અપાવીને આપણે આગળ ચાલવું છે કે ભાઈ શરીરમાં જ આપણને હું પણ આની બુદ્ધિ થાય છે તાવ આવ્યો તો શરીરને તાવ આવ્યો તો આપણે માનીએ મને તાવ આવ્યો પેટમાં દુખે તો આપણે માનીએ મને દુખ્યું શરીર સાથે સંકળાયેલી જે કોઈ પણ ચીજ વસ્તુઓ છે એને આપણે આપણી પોતાની માની લીધી આ ઘર છે મારું છે આ સંપત્તિ છે મારી છે કાયામાં હું પણાની બુદ્ધિ કરી અને કાયા સાથે સંકળાયેલી જે જડ દુનિયા હતી એમાં મારા પણાની બુદ્ધિ કરી ભગવાન કહે છે આ મિથ્યાત્વ છે મિથ્યાત્વનું લક્ષણ શું જે વસ્તુ જેવી નથી વાસ્તવમાં તેવી માનવી જેવું છે એના કરતા ઊંધું માનવું એનું નામ મિથ્યાત્વ કહેવાય તો ભગવાન કહે છે કે તું આ શરીર નથી તું તો શરીર કરતા જુદો છે અને છતાં પણ શરીરમાં હું પણ આની બુદ્ધિ કરે એટલે તારી સમજણ ઊંધી છે અને આ ઊંધી સમજણ એનું નામ મિથ્યાત્વ કોઈ પૂછે તો આ હું જે બોલું એ તમારે એને શીખવાડવાનું
અને એક વાત તમને કહું, તમારે કોઈ પૂછે તો શું શીખવાડવાનું ને આવું પૂછવાની જરૂર નથી. ગુરુજી ભાઈ જો આ તત્વોને તમે સમજીને વાસિત કરતા જાઓ ને એટલે એમને બોલતા આવડી જાય. તમને અત્યારથી બોલવાની ચિંતા જાગી, કોઈ પૂછે શું જવાબ આપો એમ? પહેલા તમે તો ઘરે થોડા સ્થિર થાઓ, તમારા આત્માની અંદર તમે ઠરો પહેલા, પછી કોઈ પૂછે ના જવાબની વાત. તમારા ઠેકાણા નથી અને કોકને શું જવાબ આપવામાં પડશો તો તમે ડૂબી જશો. એટલે આપણે અંદરથી ઠરવું છે, હું આત્મા છું. મને આ ચતુર્માસના પ્રવચનોના માધ્યમથી એક શ્રદ્ધા બેસી ગઈ છે, અંદરથી એક ફિલિંગ થવા લાગ્યું છે, અંદરથી મારા આત્મામાં સંવેદના જાગી છે, મને મગજમાં બેસી ગયું છે હું આત્મા છું. આ શરીર એ તો કચરો છે, શરીર એ તો જળ છે, શરીર એ તો વિનાશી છે, શરીર એ તો વળગેલો વળગાળ છે, શરીર સાથે મારા આત્માને કઈ લેવા દેવા નથી. હું તો અજર અમર અવિનાશી દેહ મન વચનથી ભિન્ન એવો હું તો એક અતિન્દ્રિય ચૈતન્ય સ્વરૂપ, હું તો પરમ ચૈતન્ય સ્વરૂપ આત્મા છું. આવી અંદરમાં એક કહેવાય ને સંવેદના પેદા થાય. ભગવાન કહે છે આ સમ્યક દર્શનની સ્પર્શના છે. સમ્યક દર્શનનું લક્ષણ જે છે એના કરતા ઊંધું માનવું એનું નામ મિથ્યાત્વ. એટલે જીવ પોતે શરીર કરતા જુદો છે અને છતાં પણ શરીરમાં જ હું પણાની બુદ્ધિ કરી બેસવી એનું નામ મિથ્યાત્વ. અને મારું શું આ દુનિયામાં? તો ગઈકાલે કીધેલું, આત્માના ગુણો છે, મારી પોતાની ચીજ છે, જ્ઞાન દર્શન ચારિત્ર ક્ષમા ઔદાર્ય નમ્રતા વગેરે એ મારા આત્માની ચીજ છે. અથવા તો મારા આત્માને તારનારા જે તારક તત્વો છે, અર્યંત પરમાત્મા છે, સિદ્ધ પરમાત્મા છે, દેવ છે, ગુરુ છે, ધર્મ છે, આ શાસ્ત્ર ગ્રંથો છે, પ્રભુનો જે માર્ગ છે એ મારું છે. એ સિવાય આ દુનિયામાં જે દેખાતી જળ દુનિયા એમાં મારું કઈ જ નથી. એ દેખાતી જળ દુનિયામાં કદાચ મારા પણાનો વ્યવહાર પણ કરું, કદાચ મને કોઈ પૂછે ને, અમે ઉપાશ્રમમાં બેઠા હોઈએ ને, અને દાખલા તરીકે આ કકડો છે ને, સાહજિક રીતે આમ 10 સાધુઓ છીએ અને આમ રસ્તામાં રખડતો પડે, કોઈ પૂછે આ કોનું, તો હું કહું કે ભાઈ મારું. ખ્યાલ આવે છે? પણ મારું મારું બોલવામાં ફરક હોય છે. વ્યવહાર માટે મારું બોલવું તે અલગ વાત, અને અંદરથી મારા પણાની મમતા કરવી ને તે અલગ વાત. ભગવાન કહે છે કે વ્યવહારથી મારા પણાનો પ્રયોગ કરવો એ એમાં તમારા સમ્યક્ત્વને ક્યાંય આંચ નથી આવતી. પણ જ્યારે એમાં મમતા કરી બેસો, એમાં જ પોતાના પણાની બુદ્ધિને જ્યારે કહેવાય ને તમે ગોઠવી દો છો ને, ત્યારે તે મિથ્યાત્વ બને. જેમ કે દાખલા તરીકે હું તમને કહું, તમે પાલિતાણા યાત્રા કરવા જાઓ ખરા, એ વખતે ત્યાં કોઈ ધર્મશાળામાં રૂમ લખાવો કે ના લખાવો? અચ્છા, રૂમ લખાય. એ રૂમમાં તમે કદાચ ઉતારો પણ કર્યો. હવે એ ઉતારો કર્યા પછી ઉપર તમે યાત્રા કરવા ગયા, આમ યાત્રા કરવા માટે ગયા, પર્વત ઉપર ચડવાની શરૂઆત કરી, એ પછી તમે કોઈની જોડે આમ વાતચીત તો ના જ કરો ને? કરીએ. તમે હલોલવાળા કરીએ, મને શ્રદ્ધા છે. હલોલવાળા તો એવા બધા કહેવાય ને આત્માર્થી છે, એવા ધર્મી છે, એ બધા તો એટલા બધા ગુણિયલ છે, એટલા બધા સંસ્કારી છે કે હલોલવાળા તો શત્રુંજય ગિરિરાજનું પગથિયું ચડવાની શરૂઆત કરે ને એટલે મૌન. હવે નિશ્ચિહ કહીને પ્રવેશ કર્યો. જેમ દેરાસરમાં પ્રવેશ કર્યા પછી કોઈ પણ જાતની વાતચીત દેરાસરમાં ન થાય, તો આખો શત્રુંજય ગિરિરાજ આપણા માટે પરમ વંદનીય છે, પૂજનીય છે. એ ગિરિરાજની ઉપર પગલા માંડ્યા એટલે હવે પવિત્ર સ્થાનકમાં આવી ગયા. નિશ્ચિહ કહીને આપણો પ્રવેશ થાય, ઉપર પહેલું પગથિયું ચડ્યા, ત્યાંથી છેક નીચે પાછા તળેટીએ પાછા ના ઉતરીએ ત્યાં સુધી આપણાથી એક શબ્દ બોલાય નહીં. આવો નિયમ તમારે કરો ને. શું નહીં? તમે આલોલવાળા, મારે અહીંયાથી ચોમાસું પત્યા બધી વિહાર કરીને બીજે જવાનું છે, મારે દાખલો દેવાનો છે કે અમારા આલોલવાળા જુઓ નમૂનો છે. એક પણ અમારો આલોલવાળો શત્રુંજય ગિરિરાજની ઉપર ચડ્યા પછી મોબાઈલ ફોન ચાલુ ના રાખે, આજુબાજુમાં કહેવાય ને ડફોળિયા ના મારે, એ સંસાર સંબંધી કોઈ વાતચીત ન કરે, અમારો આલોલનો આત્મા એવો સંસ્કારી છે, એટલો બધો ગુણિયલ છે, એટલો બધો પ્રભુની આજ્ઞાને વફાદાર છે, આમ કહેવાય ને જીવન જીવતા શીખવું હોય ને આલોલવાળાને જુઓ, આવા મારે દાખલા બહાર આપવાના છે. પ્રયત્ન કરીશું, હવે પ્રયત્ન કરીશું. સર ઉપર જાઓ એટલે વાતો પણ કરો ખરા એમ? સુજો કરીએ છીએ. કો સાહેબ અત્યાર સુધી કરતા હતા હવે નહીં કરી. અચ્છા, અને એ દરમિયાનમાં માનો કે કોઈક વ્યક્તિ તમારો મિત્ર તમને મળી ગયો, હવે તમે ઉતાવળમાં છો, તડકો થાય એમ છે, જલ્દી જલ્દી પહોંચવું છે, અને સામે બીજો મિત્ર મળ્યો, આમ કહેવાય ને તમારો ગાઢ મિત્ર છે, અને અચાનક ત્યાં આગળ મળી ગયો, તો તમે એને શું કહો? આપણી રૂમ ઉપર આવજો, આપણી રૂમ ઉપર આવજે. આવું કહો નઈ, પેલો પૂછે તારી રૂમ ક્યાં? ફલાણી ફલાણી જગ્યાએ, ફલાણી ફલાણી જગ્યાએ, ફલાણી ધર્મશાળામાં ફલાણા નંબર ની મારી રૂમ છે,
હું એ મારી રૂમ છે આવું બોલો તમે અચ્છા એટલે તમારી રૂમ છે ખરેખર તમારી છે અચ્છા તો કદાચ એ રૂમ ના કદાચ કેવાય ને પેલા કેવાય ને કાચ ફૂટી ગયા હોય તો તમે ત્યાં તમારા પૈસા ત્યાં આગળ કાચ તો નખાઈ દો ને ત્યાંનું ફ્લોરિંગ તૂટી ગયેલું હોય તો ત્યાં આગળ ફ્લોરિંગ નું સમારકામ પણ તમે કરાવી દો ને અરે તમને ક્યાં ખોટે છે કરોડોપતિ છો કરાવી દો ને ત્યાં ફ્લોરિંગ એટલે મારી વાત એ છે કે ત્યાં ગાડે પેલા ભાઈને તમે એમ કહેતા હતા કે મારી રૂમ ઉપર તું આવજે અને જો તમે એને મારી રૂમ છે આવો વ્યવહાર કરતા હો મારો સવાલ છે કે એ રૂમ નું ફ્લોરિંગ કે કાચ તૂટેલા એનું સમારકામ તમે કેમ નથી કરાવતા અરે કેમ આપણું નથી પેલા તો તમે કીધું તું મારી રૂમ છે બસ બહુ સરસ ત્યાં આગળે મારી રૂમ એવો જે શબ્દ પ્રયોગ થાય છે ને એ માત્ર બે દિવસ પૂરતો વ્યવહાર કરવા પૂરતું જ મારી રૂમ કહેવાય માત્ર બે દિવસનો વ્યવહાર કરવા પૂરતું પણ અંદરથી તો માનીએ છીએ કે આ રૂમ બે દાડા રહેવા માટે છે બાકી મારે ને આ રૂમ ને શું લેવા દેવા બરાબર ને આવું માનો છો ને આ તમને એટલા માટે શીખવાડું છું ધર્મશાળાનો દાખલો આપીને કે આપણા રોજિંદા વ્યવહારમાં પણ જ્યારે બોલતા હોઈએ ને ત્યારે અંદરથી સમ્યક દર્શન ચળહળતું હોય ને તો આ સભાનતા જીવતી રહે અને ભગવાન કહે છે સંમત દિઠ્ઠી જીવો જઈ વિહુ પાવમ સમાય રે કિંચી અપવાસી હોય બંધો રાજપાપ પણ કરી નાખે સમ્યક દ્રષ્ટિ આત્મા પણ અંદરથી પોતાના અને પરાયાનો ભેદ સ્પષ્ટ સમજાયેલો છે એનાથી અંદરમાં આત્મા છે ને એ મારાપણાનો વ્યવહાર કરે છે પણ એની અંદરમાં લેપાતો નથી અને લેપાતો નથી ને માટે એને અંદરમાં કર્મ જે બંધાય ને પાપ કરવાના એ કર્મ એના ચીકણા નથી બનતા આટલું શીખી જાય ધર્મશાળામાં મારાપણાનો વ્યવહાર જેમ કરીએ છીએ પણ અંદરથી અળગાને નિરાળા છીએ કદાચ કાચ ફૂટી ગયો છે તો પણ આપણે કહેવાય ને એની સાથે જાજી લેવા દેવા નથી સાચું કેજો અને કદાચ એ બારીનો કાચ હવે તમારા ત્યાં પહોંચ્યા પછી કોકનાથી કદાચ બીજો કાચ ફૂટે તો તમને દુઃખ કેટલું થાય તમને દુઃખ કેટલું થાય કારણ કે અંદરથી સમજીએ છીએ કે આ મારું નથી આ તો બે દિવસ રહેવા માટે આપણે ભાડે ખરીદેલી રૂમ છે કાલે પરમ દાડે હવારે આ રૂમ છે આપણે છોડીને અહીંથી રવાના થવાનું છે હવે આ તૂટે કે ફૂટે અને કદાચ માનો કે તમને સમાચાર મળી જાય એ દિવસે સાંજે ધર્મશાળાના ટ્રસ્ટીઓ આવે અને તમને એમ કે હવે આ રૂમ છે ને અમે આખી ધર્મશાળાનું રિનોવેશન નક્કી કરી નાખ્યું છે અને બીજા 25 લાખ રૂપિયા ખર્ચીને આખી ધર્મશાળા ટકાટક કરી દેવાની છે સાંભળો તો રાજીપો કેટલો થાય હવે અમે નક્કી કર્યું છે ટ્રસ્ટીઓએ 25 લાખ રૂપિયા જરૂર પડે તો 40 લાખ સુધી પણ ખર્ચવાની તૈયારી છે આખી ધર્મશાળાને ટકાટક કરી દેવાની છે આવું તમને સાંભળવા મળે તો આનંદ કેટલો થાય તમને પૂછું છું આનંદ થાય ને થાય સાહેબ શું ના થાય અરે જે રૂમમાં તમે રહ્યા છો તૂટેલી રૂમ એનું સમારકામ થઈ અને રંગ રોગાન થઈ જવાના હોય તો તમને આનંદ ના થાય અરે તમે એમ કહો છો મારી રૂમ પેલા ને તમે કહેતા હતા મારી રૂમ એનું સમારકામ થવાનું રાજીપો ના થાય સાહેબ અંદરથી નિરાળો છું બે દિવસ ભાડે વાપરવા પૂરતી આ રૂમ રાખેલી છે મારે તાત્વિક રીતે આ રૂમ સાથે કાંઈ લેવા દેવા નથી એ મારી નથી આ રૂમ અંદર ખાને માનું તો પરાઈ બે દિવસ ઉપયોગ કરવા પૂરતો મને અધિકાર એથી વધારે મારે આ રૂમ સાથે કાંઈ લાગે વળગે નહીં બરાબર ને હા કે ના બોલો ને યાર ઢીલા કેમ પડી જાવ મારે કેવું છે રૂમ કોક બે દિવસ માટે પણ લેવાય કોક જગ્યાએ રૂમ 15 દાડા માટે પણ લેવાય કોક જગ્યાએ રૂમ 4 મહિના માટે પણ લેવાય બરાબર ને કોક જગ્યાએ રૂમ 12 મહિના માટે પણ લેવાય અને કોક જગ્યાએ રૂમ 80 વર્ષ માટે પણ લેવાય સમજ્યા નહીં કોક જગ્યાએ 4 મહિના માટે લેવાય કોક જગ્યાએ 80 વર્ષ માટે લેવાય પણ 80 વર્ષ દુ ભાડાનું ભાડાનું કેમ કહો છો એટલા માટે કે મારે છોડીને જવાનું છે કાયમ અહીંયા રહેવાનું નથી એટલે હું એમ કહું છું કે આ તાત્વિક રીતે મારી નથી તો જે ઘરને મારે 50 વર્ષે 60 વર્ષે 70 વર્ષે કે 75 વર્ષે મારે છોડીને જવાનું હોય એ મારું ના કહેવાય એ ભાડાનું જ કહેવાય એ પરાયું જ કહેવાય હા ત્યાં રૂપિયા ખર્ચીને તમે ભાડું ભરો છો સાંભળજો ત્યાં પાલિતાણામાં તમે રૂપિયા ખર્ચીને ભાડું ભરો છો અહીંયા આગળ તમે પુણ્ય ખર્ચીને ભાડું ભર્યું છે
ફરક આટલો ચલણ તમારો રૂપિયો છે ને એ કદાચ ભારતની અંદર કહેવાય ચલણમાં કામ લાગે. તમારો રૂપિયો ભારતનું નાગરિકત્વ સ્વીકાર્યું છે, ભારતની અંદર ક્યાંય તમારે પેમેન્ટ ચૂકવવું હોય તો ત્યાં આગળ તમારે રૂપિયો ચૂકવો એ ચાલે, પણ માનો કે અમેરિકામાં તમારે ચૂકવણી કરવી હોય તો રૂપિયો કામ લાગે? ત્યાં શું ચૂકવવું પડે? ડોલર. અમેરિકામાં ચૂકવણી કરવી હોય તો ડોલર ચૂકવવો પડે, અને તમારે બ્રિટનમાં ચૂકવણી કરવી હોય તો પાઉન્ડ ચૂકવવો પડે. ચલણના પ્રકારો અલગ અલગ હોય, જે દેશની અંદર જે ચલણ ચાલતું હોય એ ચલણની અંદર તમારે પેમેન્ટ કરવું પડે. તો અમારી લોકોત્તર દુનિયામાં પુણ્યનું ચલણ ચાલે છે, એટલે આ ભાડું પુણ્યના સ્વરૂપમાં તમારે ચૂકવવું પડે. અહીંયા આગળ આ બધું તમે ખરીદ્યું 80 વર્ષ માટે તમારે ઉપયોગમાં લેવાનું છે, અને 80 વર્ષ માટે જેટલું ચૂકવવું પડે એટલું પુણ્ય તમે ચૂકતે કરો. પુણ્ય ચૂકતે કરો એટલે શું થાય? પેમેન્ટ કરો. દાખલા તરીકે તમે અહીંયાથી એમ કહેવાય ને 100,000 રૂપિયા લઈને પાલીતાણા ગયા છો, અને ત્યાં આગળ તમે માનો કે 10,000 રૂપિયા ચૂકવ્યા, એટલે હવે ચૂકવ્યા એટલે શું થયું ખિસ્સામાં? જેટલું ચૂકવો એટલું ખિસ્સું ખાલી થાય, બરાબર? જેટલું ચૂકવો એટલું ખિસ્સું ખાલી થાય. અહીંયા આગળ જેટલું પુણ્ય ભોગવો, એટલે કે સુખ ભોગવવું છે તો પુણ્યના સ્વરૂપમાં તમારે વળતર તો ચૂકવવું જ પડે. સુખ ભોગવવું છે તો પુણ્યના સ્વરૂપમાં તમારે વળતર તો ચૂકવવું જ પડે. અહીંયા આગળ રૂપિયો કામ ન લાગે. આ દુનિયાનું ચલણ જે છે પુણ્ય નામનું ચલણ છે. અહીંયા રૂપિયો ના ચાલે, અહીંયા ડોલર નામનું ચલણ અહીંયા નથી ચાલતું, અહીંયા પાઉન્ડ નામનું ચલણ નથી ચાલતું, અહીંયા આગળ પુણ્ય નામનું ચલણ ચાલે છે. અને આ પુણ્ય નામનું ચલણ જેટલું સુખ તમારે વધારે ભોગવવું હોય એટલું પુણ્યનું વળતર તમારે વધારે ચૂકવવું પડે, અને જેટલું પુણ્ય ચૂકવો એટલું ખિસ્સું ખાલી થાય, એટલે જેટલું સુખ ભોગવો એટલું તમારે વધારે ખિસ્સું ખાલી થતું જાય, એટલે કે પુણ્યનું તમારું બેલેન્સ છે તે ઘટતું જાય. બેસે છે? જેટલું સુખ ભોગવો એટલું પુણ્યનું બેલેન્સ છે ને એ ઘટતું જાય. સાચું કહેજો. એક વાત તમને પૂછી લો, તમારો હલોલ વાળાનો વાર્ષિક ખર્ચ કેટલો? તમારી મૂડી કેટલી? નક્કી નહીં. ખાનગીમાં સાહેબ છોકરાને ના જણાવવા દઈએ. અચ્છા, અંદાજ લમસમ મૂડી કેટલી? 2 કરોડ 3 કરોડ? નાના સાહેબ, એ તો હોય, એ તો નાનામાં નાનો કહેવાય ને એને 2 કરોડ હોય. 10 કરોડ 20 કરોડ? અચ્છા, એટલે તમારી પાસે 20 કરોડની મૂડી છે દાખલા તરીકે માનો. તો હવે મારો સવાલ છે કે વાર્ષિક તમે 4 લાખના બદલે 10 લાખ ખર્ચો તો તકલીફ શું પડે તમને? વાર્ષિક તમે 4 લાખના બદલે 10 લાખ ખર્ચો તો તમને તકલીફ શું પડે મારે જાણવું છે. એક વાત સમજી રાખજો, મારા દાખલા છે ને પ્રેક્ટિકલ લૌકિક છે. દાખલા જે આપું છું ને એ લૌકિક તમારા દૈનિક જીવનમાં ઉપયોગમાં આવતા દાખલા છે, પણ એ દાખલાના માધ્યમથી મારે જે સમજાવવું છે ને તે અધ્યાત્મ છે. મારે તમને અધ્યાત્મ સમજાવવું છે, મોક્ષનો માર્ગ શું છે, આત્માની સ્થિતિ શું છે, કર્મની લીલાઓ કેવી છે, જીવ કઈ રીતે આ સંસારમાં રખડે છે, આ સંસારમાંથી મુક્ત થવું હોય તો જીવે પોતાના જીવનને કઈ રીતે વળાંક આપવો જોઈએ, મારો ગોલ આ છે. પણ એ અધ્યાત્મને સરળતાથી તમે સમજી શકો ને એટલા માટે તમારા જીવનમાં બનતા આવા આવા દાખલાઓ હું આપું, એટલે એના માધ્યમથી તમને આ અધ્યાત્મ સમજવાનું છે ને સરળ પડી જાય, એટલે હું આ વાત કરું છું. બાકી આ વાતો એ આપણો આદર્શ નથી. આ જે દાખલા આપું છું ને એ તો સમજવા માટેનું એક માત્ર આલંબન છે. તમારે દાખલો માત્ર યાદ નથી રાખવાનો, દાખલો આપવાથી શું થાય તમને જલ્દી ઉતરી જાય, એના માધ્યમથી સમજેલું તત્વ છે ને જલ્દી યાદ રહી જાય. એટલે તમારે યાદ દાખલા નથી રાખવાના, યાદ પેલા તત્વને રાખવાનો છે. ખ્યાલ આવે છે? તો તમારી પાસે માનો કે 20 કરોડની મૂડી છે, અને 4 લાખનો તમારો વાર્ષિક ખર્ચ છે. મારો સવાલ છે કે 4ના બદલે 8 લાખ તમે ખર્ચો તો તમને તકલીફ શું પડે? મૂડી ઓછી થઈ જાય. કાંઈ ઓછી ન થવાની, જેટલી પડી છે એનું વ્યાજે આના કરતા વધારે આવે છે. તો શા માટે તમે 8 લાખનો ખર્ચ દર વર્ષે નથી કરતા એ મારે જાણવું છે. 24 લાખ તો વ્યાજે નહીં,
તમે એમ કહો કે મારે સાહેબ જરૂર પડે તો 8 નહીં 12 લાખ પણ ખર્ચીએ, પણ જરૂર હોય તો ખર્ચીએ, વિના કારણ રૂપિયો સા માટે નકામો વેડફી નાખવો? બરાબર છે. એટલે જ્યાં સુધી ઓછાથી નિર્વાહ થતો હોય, હું ઘણી વાર દાખલો આપું, બજારની અંદર જાઓ ને, બોલપેન કેટલા રૂપિયાની આવે? 2 રૂપિયાની માળી ની આવે, 500,000. અચ્છા, 2 રૂપિયાની માનો કે તમારે બોલપેન ખરીદવી છે, 2 નહીં, તમે બહુ શ્રીમંત છો, થોડો હરખ થઈ ગયો, 25 રૂપિયાની બોલપેન ખરીદી. હવે તમે 20 કરોડ ના માલિક, હવે આ 25 રૂપિયાની બોલપેન બજારમાં જઈને તમે કેટલી લાવો? જેટલી જરૂરત છે એટલી. 200-500 બોલપેન ખરીદી લાવો ને? જરૂરત. અરે પણ તમે 200 બોલપેન ખરીદો એટલે રૂપિયા કેટલા થાય? 200 દાન 2,000, 4,000, 5,000. અરે તમારે 5,000 માં શું અડે છે તમને? તો 200-500 બોલપેન તમે કેમ ખરીદી નથી લાવતા? જરૂરત છે સાહેબ, જરૂર બે ની છે. બે ના બદલે વધીને 3 લાવીએ, 4 લાવીએ, પણ 25 પેનો ઘરમાં ભેગી કરીને કરવાનું શું? હા, જરૂર હોય તો 200 પેન લઈ આવીએ, પણ જરૂર વિના ખોટો રૂપિયો ખર્ચી નાખો. અને સાચું કહેજો, તમારો બાજુવાળો કદાચ આવી રીતે 5 પેનની જરૂર હોય અને 50 પેન લઈ આવે, દરેક બાબતમાં આવું જ વર્તન કરતો હોય, તો તમને તમારી બુદ્ધિમાં એ માણસ કેવો લાગે? સમજાવ્યું નહીં મને, બેરાસ આવી ગઈ પાછી અડધી. હમણાં એવું બોલો, જવાબ આપ્યો બરાબર છે, પણ મને થોડો કહેવાય ને, મને હમણાં એવું મોટે આખી સભા હમણાં એવું બોલો, ગોળો લાગે. દરેક બાબતમાં જ્યાં 5 વસ્તુની જરૂર હોય, 5 પેનથી ચાલતું હોય, 50 પેન લઈ આવે, કપ રકાબી માનો કે 1 ડઝન ઘરમાં જરૂર હોય અને 10 ડઝન લાવીને ઘરમાં કહેવાય ને ભરી દે, દરેક બાબતોની અંદર ડોક્ટર સાહેબે કીધું હોય કે તમને મેલેરિયા થઈ ગયો હતો ને, એટલે લારિયા ગોની તમારે કહેવાય ને 3 દિવસનો કોર્સ, 3 દિવસના 2 ગોળી એટલે 6 ગોળી, અને પાછળ દર અઠવાડિયે 1 ગોળી, ટોટલ તમારે 12 ગોળી ખાવાની છે. લારિયા ગોની ડોક્ટરે 12 ગોળી લખી આપી હોય અને 12ના બદલે 100 ગોળીનો કહેવાય ને ઘરમાં લાઈન ઠાલવી છે, દરેક બાબતમાં આવું કરે, તો મારો તમને સવાલ છે, એ વ્યક્તિ તમને કેવો લાગે? મૂર્ખ ગોડો. પાછળ વાળા યુવાનોને પૂછું છું, આગળ વાળા નથી પૂછતો, તમને કેવો લાગે? જવાબ તો આપો યાર, તમે જો મારી જોડે બોલશો ને તો મજા આવશે. તમારે મારામાં ભળવું તો છે ને, હજુ તો આપણી ચોમાસાની શરૂઆત છે, 4 મહિના સાથે રહેવાનું છે, હું તમારી જોડે બોલું, તમે મારી જોડે બોલો તો કેવી મજા આવે, બોલો ને યાર. પાછળ વાળા કેવો લાગે? ગભરાવાનું નહીં, ગભરાટ છોડી દો, હું તમારો છુપારકો નથી. દિવાળીઓ ના લાગે, દિવાળી હોય તો આટલા રૂપિયા ખર્ચી જ ના શકે, દિવાળીઓ નથી. હા બરાબર છે, બોલો ને. મૂર્ખ ગોડો. મારે છે ને તમને બોલતા કરવા છે, બોલતા રહો, હું શરમાયા વગર બોલું છું, તમે હું કેમ શરમ રાખો છો? ગાંડો લાગે ને, મૂર્ખ છે, આમ કઈ રૂપિયા વેડફી ન ખાતા હશે, તમને ગાંડો લાગે ને. હવે ખોટું નહીં લગાડતા, પણ જ્યારે સંસારની અંદર તમે લોકો ભોગ સુખ આમ કહેવાય ને, કોઈ જાતની બ્રેક રાખ્યા વિના ઇન્દ્રિયના સુખોને જ્યારે મરફડ ભોગવે જ રાખો નહીં, ત્યારે ઘરની અંદર 1 સ્કૂટરની જરૂર હોય ને 3 સ્કૂટર વસાવો, 2 રોટલી ખાઓ અને ચાલે એવું હોય ને તોય પાપડ જોઈએ ને, અથાણું જોઈએ ને, મીઠાઈ પણ જોઈએ ને, ફરસાણ પણ જોઈએ, 3 રોટલી 4 રોટલી, રોટલી દાળ 2 વસ્તુ ખાઓ તોય પેટ ભરાય છે તમારું મજેથી, અને તોય 10 આઇટમ તમારે ખાવા જોઈએ, 4 જોડી કપડાથી ઘરનો તમારો કહેવાય ને આખો નિર્વાહ સરસ રીતે મજેથી ચાલે એવો છે, અને તોય 20 જોડી કપડા જ્યારે તમે વસાવો ને, મતલબ કે ભોગ સુખની અંદર કોઈ બ્રેક રાખ્યા વિના સ્વચ્છંદ રીતે જ્યારે તમે ઇન્દ્રિયના સુખોને ભોગવો છો ને, ભોગ સુખમાં લંપટ બનો છો ને, ત્યારે અમને દેખાય છે કે જેમ પેલી બોલપેન છે ને એ રૂપિયો ખર્ચ્યા વગર મળતી નથી, એમ આ સંસારનું એક પણ સુખ પુણ્ય વટાવ્યા વગર મળતું નથી, અને બિનજરૂરી આ મૂર્ખો પોતાના પુણ્યના વેડફે રાખે છે, કાલની ચિંતા નથી કરતા. યાદ રાખજો, ગમે તેવો કરોડપતિ હોય કે અબજપતિ હોય ને, પણ જો બેફામ પણ ખર્ચો કરતો જાય તો એક દાડો ભિખારી થયા વગર ના રહે. તો અત્યારે આ લોકોની પાસે કોઈ સમજદારી નથી, જ્યારે પણ સુખ ભોગવે છે એ વખતે આ પ્રભુના અનુયાયીઓ કહેવાય, જૈન કુળમાં જન્મ્યા ભગવાન મહાવીરના વારસદાર કહેવાય, અને આ લોકો જ્યારે પણ સુખો ભોગવતા હોય ત્યારે પીઠ પાછળ કેટલું પુણ્ય છે ને ખર્ચાતું જાય છે ને, એની એ લોકોને ખબર નથી. હમણાં હમણાં એવું સાંભળ્યું છે, હોટલોની અંદર એક નવો રિવાજ નીકળ્યો છે, તમે અંદર જાઓ, પેલા મોલ હોય ને મોલ,
મોલની અંદર છૂટતા થઈને જે ખરીદવું હોય ને એ બધું જ ખરીદવાની છૂટ, જેટલું ગમે ને એ બધું કહેવાય ને પેલા બાસ્કેટ ની અંદર નાખતા જવાનું. અને બિલ ક્યારે આવે, હાથમાં ક્યારે આવે? છેલ્લે બહાર નીકળે ને ત્યારે બિલ હાથમાં આવે ને ત્યારે આંજા ગગડી જાય, આટલો બધો ખર્ચો. પણ એ વખતે બહુ મોડું થઈ ગયું હોય, ખ્યાલ આવે તમને? અત્યારે તમે જે સુખ ભોગવો છો ને, અમને તમારી ઉપર દયા આવે છે. અમને તમારી જાત બિચારી લાગે છે, બિચારા છે, અજ્ઞાન છે, મૂર્ખ છે. એમને ખબર નથી કે આ સુખ ભોગવવાની પાછળ કેટલું પુણ્ય ખતમ થતું જાય છે. અને આ બધું પુણ્યનું બેલેન્સ આમને એકવાર છે ને, જેમ દારૂડિયાને દારૂનું વ્યસન પડી ગયા પછી જેમ દારૂ વગર ના રહી શકે ને, એમ આ સંસારી આત્માઓને ભોગ સુખના વ્યસન થઈ ગયા છે. ભોગ સુખ વિના રહી શકતા નથી. એકવાર દારૂ માટે કહેવાય ને, આપણી પાસે ઘણા રૂપિયા છે, બે પાંચ વાર તો દારૂ પીનો મજા માણીએ ને, એ બે પાંચ વાર માટે કરેલો દારૂનો ખર્ચો, બે પાંચ વાર માટે કરેલો દારૂનો ખર્ચો આખી જિંદગીનો બની જતો હોય છે. પછી કાયમ માટે એને દારૂ પીવો જ પડે, એના માટે દારૂની ખરીદી કરવી જ પડે, એના માટે એને કહેવાય ને એના રૂપિયા છે ને છોડવા જ પડે. ચાર વાર માટેની મજા કરવામાં આખી જિંદગી એના ગુલામ થઈ જવાય છે. આ બધા જ સંસારી આત્માઓને ઇન્દ્રિયના સુખોની ગુલામીના ભોગ બનેલા છે, ઇન્દ્રિયના સુખોના ગુલામ બનેલા આ લોકો એ ઇન્દ્રિયના સુખોને ભોગવવા માટે કેટલા પુણ્યનો વ્યય કરી રહ્યા છે. અમને આ જ્યારે નજર સામે અંદરની આંખે દેખાય ને, ત્યારે અમને તમારી ઉપર દયા આવે કે બિચારા નવું તો પુણ્ય પેદા કરતા નથી. છેવટે છે ને, થોડોક આત્મસંતોષ ત્યાં પણ લઈ શકાય. ખર્ચા બેફામ છે, આવક પણ બેફામ ચાલે છે, એટલે વાંધો નથી. ખર્ચા કદાચ બેફામ ચાલતા હોય ને, પણ એની સામે આવક જો ધમાકેદાર ચાલ્યા કરતી હોય ને, તો આમ કહેવાય ને સંતોષ પણ લઈએ. ચલો આવકનો ફ્લો પણ જોરમાં છે, એટલે ખર્ચા થાય તો બહુ ચિંતા નહીં. મારો તમને સવાલ છે, તમારા જીવનમાં, રોજિંદા જીવનમાં પુણ્યની આવક કેટલી અને રોજિંદા જીવનમાં પુણ્યની જાવક કેટલી? કોઈ દાડો હિસાબ માંડ્યો છે? રોજિંદા જીવનમાં પુણ્યની આવક કેટલી અને પુણ્યની જાવક કેટલી? પહેલા જાવક બતાવી દઉં. જાવક જ છે સાહેબજી, જાવક. પણ કેટલી જાવક છે એનો તમારી પાસે હિસાબ નથી. તમે મારું મોઢું જુઓ છો, દેખાય છે અત્યારે મારું મોઢું? હા સાહેબજી. અચ્છા, શેનાથી દેખાય છે? પુણ્યના પ્રભાવ. અહીંયા આગળ કદાચ કોઈક વ્યક્તિ એવો પણ હશે, કોક કદાચ જે અહીંયા જાજમ ઉપર બેઠો હોય તો મારું મોઢું ના દેખાય, આંખે અંધાપો હોય. અને તમને આંખે અંધાપો નથી, તમે મારું મોઢું દેખી શકો છો. કેમ દેખી શકો છો? પુણ્યના પ્રભાવથી. તમારી પાસે પુણ્ય જીવતું છે. આંખે હજુ કહેવાય ને, તમારી આંખનું ઓપરેશન કરવાનો વારો નથી આવ્યો, મોતિયો નથી આવ્યો, અથવા તો ઓપરેશન ફેલ નથી ગયું, અને તમે આંખેથી મારું મોઢું જોઈ શકો છો. કારણ કે આંખેથી જોવા જેટલું તમારું પુણ્ય છે ને હજુ ઉદયમાં છે, એટલે તમે મારું મોઢું જોઈ શકો છો. સેના કારણે? પુણ્યના પ્રભાવથી. પુણ્યના કારણે. અહીંયા બેઠેલા કેટલાયને છે ને, મારો શબ્દ છે ને કાને કદાચ નહીં સંભળાતો હોય, શ્રદ્ધાથી આવ્યો હશે, પણ મારો શબ્દ કદાચ નહીં સંભળાતો હોય, તમને મારો શબ્દ કાન સુધી પહોંચ્યા છે, તમે સાંભળી શકો છો. કારણ પુણ્ય છે. મોઢું જોઈ શકો છો પુણ્યના કારણે, તમે મારા શબ્દ સાંભળી શકો છો પુણ્યના કારણે, તમે શ્વાસ લો છો સેના કારણે? પુણ્યના કારણે. કેટલાય લોકોને દમનો કહેવાય ને પ્રોબ્લેમ હોય છે, પ્રેમમ સહજતાથી બિચારો શ્વાસ પણ લઈ શકતો નથી, અને તમે શાંતિથી મજાથી શ્વાસ લઈ શકો છો સેના કારણે? પુણ્યના કારણે. કેટલાય લોકો છે ને કેન્સર થયા છે ને, ગળે ખાધેલું ઉતરતું નથી, અને તમને આમ કહેવાય ને ઝાપટો ને એક ઝાટકે અંદર ઉતરતું જાય છે, સેના કારણે? પુણ્યના. કેટલાય લોકો નાગા ફરે છે, પહેરવા કપડા નથી, અને તમે સોગ પ્રમાણે કપડા મેળવીને પહેરી શકો છો, સેના કારણે? કેટલાય લોકો એવા છે બિચારાને ભાડા ઘરના ભાડા ચૂકવવાની તાકાત નથી, અને તમે ઘરનું ઘર ફ્લેટ નહીં બંગલો લઈને બેઠા છો, સેના કારણે? મતલબ કે તમે જે કંઈ પણ કરો છો ને, એ બધું જ પુણ્ય અત્યારે ક્ષણે ક્ષણે પુણ્યના સહારે જ ભોગવી રહ્યા છો. કેટલી બાજુથી આ પુણ્યનો ફ્લો અત્યારે વપરાઈ રહ્યો છે? આંખેથી જોવામાં પુણ્ય વપરાય, કાનેથી સાંભળવામાં પુણ્ય વપરાય, નાકેથી શ્વાસ લેવામાં પુણ્ય વપરાય, માથામાં તેલ નાખો છો પુણ્યથી મળે કે વગર પુણ્ય માથાનું તેલ મળે? તેલ મળ્યું એ પુણ્યથી, કાસ્કો મળ્યો એ પુણ્યથી, પહેરવાના કપડા મળ્યા એ પુણ્યથી, માદા પડ્યા ને દવા મળી ગઈ એ પુણ્યથી, ખાધેલું કેટલાને ખાય છે ખરા પણ ખાધેલું પચતું નથી, તમને પચી ગયું એ પુણ્યથી, કેટલાયને રાત્રે ઊંઘ આવતી નથી, તમને કહેવાય ને ઊંઘ રાત્રે આવી ગઈ એ પુણ્યથી, કેટલી બાજુથી તમારું પુણ્ય વપરાતું જાય છે, સમજો છો કઈ? તમે જૈન કુળમાં જન્મ્યા છો, ભગવાનના શાસનની થિયરીઓ શું છે એને કઈ સમજો તો ખરા યાર ભક્ષાળી.
કેટલી બાજુથી તમારું પુણ્ય વપરાય, ચારે બાજુથી પુણ્ય વપરાતું જાય છે, બધા દરવાજા ખુલ્લા છે. અને પુણ્યની અને આ કેટલા 24 કલાકમાંથી આ પુણ્ય વાપરવાનો પ્રયોગ કેટલા કલાક ચાલે? 24 કલાક સાહેબ. પુણ્યનો વ્યય, પુણ્યનો વપરાશ 24 કલાકમાંથી કેટલા કલાક ચાલુ? 24 કલાક. 24 કલાક પુણ્ય વપરાય છે. હા, વપરાય એટલે ઓછું તો થાય જ ને ભક્ષાળી? વપરાય એટલે ઓછું તો થાય કે ના થાય? જેટલું વાપરો છો એટલું પુણ્ય ઘટતું જાય છે. અત્યારે મદમસ્ત બન્યા છો, ઉન્મત્ત બન્યા છો, મોહગ્રસ્ત બન્યા છો. અને આ કહેવાય ને અંદરનું લોકોત્તર તત્વજ્ઞાન જે અરિહંત ભગવાને ફરમાવ્યું છે ને, એને વાગોળતા નથી, એની સ્પર્શના કરતા નથી, એનું ચિંતન અનુપ્રેક્ષા કરતા નથી, એટલે મોહમૂઢ બનીને આનંદથી જીવી શકાય છે. સાચું કહેજો. અહીંયા આગળ હું બેઠેલો છું, મારી પાછળથી એક સાપ નીકળી ગયો, મને ખબર પણ નહીં પડી. મસ્ત બેઠો છું, ખબર પડી જાય કે સાપ આવી રહ્યો છે તો મારી દશા શું થાય? શું થાય શું એમ પૂછું છું. ઊંચા નીચા થઈ જવાય. અરે પણ પેલા આટલો જ નજીક થી સાપ ગયેલો, પેલા એક સાપ નીકળી ગયો આટલે જ નજીક થી નીકળ્યો તો એ વખતે તને કઈ ન થયું, અને બીજી વાર નીકળ્યો ત્યારે ઊંચો નીચો થઈ ગયો. કારણ શું? એટલે થી ત્યાંથી જ પસાર થયો. પેલા જોયું નતું, હવે જોયું છે. કો કે જ્યાં સુધી ખબર નથી હોતી ને ત્યાં સુધી મસ્તી થી બેસી શકાય છે, અને જ્યાં ખબર પડી ને એટલે આપણી મસ્તી હરામ થઈ જાય. સંસારની અંદર તમારું કેટલું પુણ્ય વપરાય છે ને એની ખબર નથી ને એટલે મસ્તીથી બેસી શકો છો. ખબર પડી જાય કે આટલું પુણ્ય વપરાઈ રહ્યું છે ને તો સંસારમાં રહીને પરેશાન થઈ જવાય. અમે સંસાર છોડીને નીકળ્યા, ઊભી પૂંછડીએ ભાગ્યા, અમે ભાગ્યા, અમે દીક્ષા લીધી ને સંસાર છોડીને નીકળી ગયા. અમારા જે માતા પિતાઓ હતા, અમારા સ્વજન સંબંધીઓ હતા, એ બધાએ કીધેલું ચારિત્ર જીવનમાં માથાના લોચ કરાવવા પડશે. આખી જિંદગી રાત્રે ભર ઉનાળો જેઠ મહિનો હોય ને તોય તરસ્યા ને તરસ્યા રાતોની રાતો કાઢવી પડશે, ખુલ્લા પગે ચાલવું પડશે, કાંટા કંકરા સહન કરવા પડશે, ભૂખ તરસ વેઠવા પડશે, તાપ તડકા વેઠવા પડશે. આ બધું અમને કહેવામાં આવ્યું. આખી જિંદગી ટીવી જોવા નહીં મળે, ફ્રીજના પાણી પીવા નહીં મળે, પિક્ચરો જોવા જવા નહીં મળે, દુનિયામાં ફરવા જવા એરોપ્લેનમાં બેસવા નહીં મળે. આખી જિંદગી માટે તમારે કહેવાય ને ઠંડી બધું જ સહન કરવાનું, ગુરુની આજ્ઞાને પરવશ રહીને જીવવાનું. તારી ઈચ્છા છે મારે એકાશનું કરવું, ગુરુ કે આજ આંબેલ કરવાનું તો આંબેલ કરવું પડશે. આખી જિંદગી ગુલામી વેઠવાની. આવું બધું અમને અમારા સ્વજનોએ શીખવાડ્યું હતું, તોય અમે કહેવાય ને હઠ લઈને બેઠા. અમારે તો જવું જ છે, અમે હવે અહીંયા રહી શકીએ એમ નથી, ઊભી પૂછડીએ ભાગ્યા. કારણ કે અમને ત્યાં આગળ કહેવાય ને પાછળ આજે કર્મનો પુણ્યનો વપરાશ દેખાયો, ત્યાં આગળ જે કર્મના બંધ થઈ રહ્યા છે ને અમને અંદરની ચક્ષુથી એના દર્શન થઈ ગયા. અંદરથી શ્રદ્ધા જાગી કે આ સંસારના સુખો એ તો ભ્રામક છે, ક્ષણભર તમને ગલગલિયા કરાવે પણ પરિણામ ભયાનક દુર્ગતિમાં વેઠવા પડશે. આ સમજણ મળી ગઈ અને એ સમજણ ઉપર શ્રદ્ધા જાગી ગઈ, વિશ્વાસ બેઠો, જે સહન કરવું પડે આ ભાવમાં કરી લેવા તૈયાર, પણ દુર્ગતિઓમાં જવાની અમારી તૈયારી નથી. હવે આ સંસારમાં લાંબો ટાઈમ રખડવું નથી, બસ હવે આત્મકલ્યાણ સાધીને આ જન્મ મરણના ફેરા ક્યાં સુધી પાર ઉતરી જઈએ, મોક્ષે જતા રહી આ જન્મ મરણની જંજાળો એની પીડામાંથી કાયમી છુટકારો થઈ જાય. અને આ સમજણના આધાર ઉપર અમે છલાંગ મારીને આ સંસાર ઠુકરાઈને નીકળ્યા છીએ, અને તમે મસ્તીથી ત્યાં આગળ બેઠા છો. સાચું કહેજો, ડાપણ અમે કર્યું કે ડાપણ તમે કરો છો? ડાપણ અમે કર્યું કે ડાપણ તમે કરો છો? ભક્ષાળી અમારા મંદિર તો અમે ડાપણ લઈએ છીએ. ઓઠેથી નહીં બોલવાનું, હૈયેથી બોલો. અમારા પ્રયત્નો છે આ પ્રવચનના માધ્યમથી તમારી જાતને ઢંઢોળવાના. તમે અંદરથી સફાળા જાગો, તમારી અંદરની ચક્ષુ ખુલી જાય, તમને આ અધ્યાત્મના દર્શન થાય. આ વાસ્તવિક જે લોકોત્તર સત્ય ભગવાન સર્વજ્ઞ પ્રભુએ ફરમાવ્યું છે એની ઉપર વિશ્વાસ બેસી જાય. અને કદાચ સંસાર છોડવાના સંજોગો ના હોય, કદાચ સંસાર છોડવાનું સામર્થ્ય ના હોય, કદાચ ત્યાંથી છૂટીને અમારી જેમ કૂદકો મારીને આ બાજુ આવી શકો એવી અનુકૂળતા ના હોય, પણ કમસે કમ ત્યાં રહ્યા રહ્યા જે મસ્તીથી જીવો છો ને એ તમારી મસ્તી તો હરામ થવી જ જોઈએ. જ્ઞાનીઓ લખે છે કે શ્રાવક તે છે, જ્ઞાની ફરમાવે છે કે સાચો શ્રાવક તે છે, સાચો સમ્યક દ્રષ્ટિ તે છે કે જે એરકન્ડિશનમાં પણ જેને પરસેવા થઈ જતા હોય, એરકન્ડિશનમાં પણ જેને પરસેવા થાય, બેચેન થઈ જાય, ક્યાં જઈશ, દુર્ગતિ થશે. મારા ભગવાન કહે છે આની અંદર અસંખ્ય જીવોનો સંહાર થઈ જાય, આ તો પાપના સાધનો છે. આ મનુષ્ય જન્મને આ પ્રભુનું શાસન મળ્યા પછી આ પૂતગલની ગુલામીમાં મારો ભાવ હારી જઈશ તો આ
ચિંતાએ અંદરમાં ગભરામણ પેદા થઈ જાય અને ગભરામણ પેદા થવાના કારણે સુખથી ભરેલા પણ સંસારમાં જે અંદરથી બેચેન રહેતો હોય ને તેનું નામ શ્રાવક છે. તમે શ્રાવક કર્યા તમારામાંના કેટલાય અમારી પાસે કહેવાય ને આવે, અમે તો મારા તમારા મા બાપ કહેવાય. શ્રાવક એટલે સાધુના મા બાપ, રેવા દે રેવા દે. અમે શ્રાવકો એટલે મારા સાહેબના મા બાપ. મારા સાહેબના જીવનની ચિંતા કરવાનો અમને અધિકાર છે, રેવા દે. તારા જીવનની ચિંતા તમ છે કે નહીં? તને તારા જીવનની ચિંતા નથી, તું મારાના જીવનની ચિંતા તું શું કરવાનો છે? તારામાં શ્રાવક તરીકેના કોઈ લક્ષણ છે? શ્રાવક તરીકેના લક્ષણ ખરા તમારી પાસે? શ્રાવકનું પહેલું લક્ષણ ભગવાન આ બતાવે છે કે શ્રાવક સુખથી ભરેલા સંસારમાં પણ બેચેન હોય. કહી દઉં હવે, અમારા મા બાપ બનવું છે. આમ તો મા બાપ બનવા માટે છે ને ઘણી લાયકાત જોઈએ, ઘણી લાયકાત જોઈએ. છતાંય બધી લાયકાતની વાત હમણાં મૂકો બાજુ પર. પહેલી લાયકાત આ, જેને સંસાર સુખથી ભરેલા સંસારમાં પણ બેચેનીનો અનુભવ થતો હોય ને એ શ્રાવક છે, ને એ સાધુનો મા બાપ કદાચ બનવા માટે લાયક છે. જેને સુખથી ભરેલા સંસારમાં ગલગલિયા થતા હોય ને ભગવાન કહે છે એનામાં શ્રાવકપણાના લખાણ હજુ લાખો જોજન છેટા છે. હું શ્રાવક છું આવો ફાંકો મહેરબાની કરીને હોય તો ઉતારી નાખજો. અમને શેના માટે બોલાય છે? ડોક્ટરને ઘેર વિઝિટે બોલાવવા પડે, શેના માટે બોલાવવા પડે? માંદા છીએ અને હાજા થવું છે. હોસ્પિટલ સુધી, દવાખાના સુધી લાંબા થવાની તાકાત નથી, એમ્બ્યુલન્સ મળતી નથી, તો ડોક્ટરને ઘેર બોલાવવા પડે. એટલે તમે માંદા છો, રોગી છો, તમે પાપોથી ભરેલા છો, તમે આ સંસારની અંદર ખૂપેલા છો, તમને બચાવવા માટે અહીંયા આવ્યા છે. એટલે આપણી વાત એ છે કે શ્રાવક સંસારમાં ત્યારે જ મસ્ત રહી શકે, પાછળથી સાપ જાય છે ખબર નથી તો જ મજેથી બેસાય. પાછળથી સાપ નીકળે છે ખબર પડે ને તો આપણી મજા છે ને હરામ થઈ જાય એમ. આ સંસાર છે દુર્ગતિનો રસ્તો છે. આવી જેની અંદર સમજણ પ્રગટી ગઈ હોય ને એ સમ્યક દ્રષ્ટિ છે, એને સંસારમાં કહેવાય ને ઊંઘ હરામ થાય, અંદરથી બેચેન થાય. પણ જેને સંસારમાં આવું પાછળ નીકળેલો સાપ દેખાતો નથી, આગળ આવનારી દુર્ગતિ જેને દેખાતી નથી ને એ જ વ્યક્તિ સંસારમાં ચીટકીને મજા માણી શકે. પણ યાદ રાખજો, પાછળ સાપ નીકળતો હોય અને એ વખતે મજેથી બેસે તો એને આમ કહેવાય ને સાબાસીની વાત કહેવાય ને. પાછળથી અહીંયાથી અડીને સાપ નીકળતો હોય અને આમ મજેથી બેસી રહું, હું બેસું તો સાબાસી અપાય, પણ તમે બેહી રહો તો સમજણ પડે ને મારી તમારી વાતમાં ભેદ છે. પાછો હું બેસી રહું તો સાબાસી કહેવાય અને તમે બેસી રહો ને તો મૂર્ખામી કહેવાય. સાધુ બેસે એટલે સાત્વિક કહેવાય, સત્વશાળી, અમને કોઈ ડર નથી. મારી પાછળ સાપ નીકળે અને હું મજેથી બેસી રહું તો તમે મારી સાબાસી જાઓ, બહાર વાતો જ કરો સાહેબ. કેવા સત્વશાળી, પાછળથી સાપ નીકળ્યો તો એમને કોઈ અસર જ ન થાય, પણ તમારી પાછળ સાપ નીકળે ને તમે મજેથી બેઠા હોય તો મૂર્ખ છે મૂર્ખ, શું કહો? તો સંસારમાં મજેથી જીવવું એ ગૌરવની વાત નથી, એ નાલેસીની બાબત છે. સંસારમાં ગૌરવથી જીવવું, વટથી જીવવું, મજા કરવી, મસ્ત રહેવું, ઉન્મત્ત બનવું, આ કોઈ ગૌરવ લેવા જેવી સાબાસીની વાત નથી, આ તમારા માટે નાલેસી ભરી વાત છે. ભગવાન કહે છે સંમતથી જીવો, જૈવી હું પાવમ સમાય રે કિંચી અપોસી હોય બધું. એ શ્રાવક પાપ કરે પણ ખરો ને અંદરથી નિરાળો હોય, અંદરથી સમજતો હોય કે આ બધી કર્મની લીલા છે, આ બધું એ ક્ષણિક છે, આ બધું મારે છોડીને જવાનું છે, આ મજા પણ ક્ષણ પછી વિનાશ પામનારી છે, આમાં લેપાવા જેવું છે શું? આવી સમજણ અંદરમાં હોવાના કારણે કરોડોની સંપત્તિ અંદર થઈ જાય ને એની પાસે, અંદર એને ગલગલિયા ના હોય, અંદર એને રાજીપો ન હોય, અંદર એને ખુશીનો અનુભવ ના હોય. ઠીક છે, પુણ્યના સારે મળે છે, ભેગું કરીએ છે, ઉપયોગ કરવા દેવું આવે તો કરશું, આવ્યું તો ઠીક છે, ચાલ્યું ગયું તોય ઠીક છે. આવી જેની પરિણતિ હોય ને ભગવાન કે એ આત્મા સમ્યક દ્રષ્ટિ છે. અને આવો સમ્યક દ્રષ્ટિ આત્મા કદાચ પાપ કરે પણ ખરો ને તો એનું પાપ ચીકણું તો ના જ થાય. આવો સમ્યક દ્રષ્ટિ આત્મા આત્માને ઓળખે છે, આવો સમ્યક દ્રષ્ટિ આત્મા એ આત્માથી આ શરીરને ભિન્ન માને છે, આવો આત્મા શરીર સાથે સંકળાયેલો જે સંસાર છે એને પણ પરાયો અને વિનાશી માને છે, એની સાથે જીવે છે ખરો પણ એમાં લેપાતો નથી.
આવો આત્મા એની વચ્ચે જીવે છે પણ એમાં લેપાતો નથી. પેલી ધર્મશાળાની રૂમનો ઉપયોગ કરે છે, બોલવા માટે જરૂર પડે ત્યારે ક્યારેક આ મારી રૂમ છે એવું કદાચ બોલવામાં વ્યવહાર પણ કરે છે, પણ અંદરથી માને છે આ મારું નથી. અને માટે એના વિનાશમાં કે એના ઉદ્ધારમાં જાજો રાજીપો કે વેદના એને થતા નથી. બરાબર છે, કારણ કે અંદરથી એનાથી નિરાળો છે. ભગવાન કહે છે તમને શાસન સ્પર્શ્યું છે કે નહીં, શાસન સ્પર્શ્યું છે કે નહીં એની વાત કરું છું. શાસન આરાધવાની વાત તો એના પછી આવે, પહેલા સ્પર્શના થાય પછી એની આરાધના થાય. તમને શાસન સ્પર્શ્યું છે કે નહીં એનું આ પારાશિષી લક્ષણ છે કે એ આત્મા પોતાની જાતને આ દુનિયાથી નિરાળો સમજતો હોય તો સમજવાનું કે શાસન સ્પર્શ્યું છે. મારે કેવું છે, બહુ મોટી મોટી વાતો કરવાના બદલે પહેલા જાતને નિહાળો, આત્મનિરીક્ષણ કરો, આત્મામાં ઠરવાનો પ્રયત્ન કરો અને પોતાની જાતને બચાવો. સાચું કહેજો, હું તમને એક પ્રશ્ન કરું, તળાવની અંદર, કાદવની અંદર કોક વ્યક્તિ કહેવાય ને લપસી રહ્યો છે, બે જણા સાથે નીકળ્યા છો. હવે માનો કે એમ કહેવાય ને તમે પોતે તમારા જ પગનું ઠેકાણું નથી, તમારા જ પગનું ઠેકાણું નથી, તમે સ્થિર થયા નથી, અને કોક લપસતાને આમ બચાવવા જાઓ, તમારો પગ હજુ ઠરીને સ્થિર થયેલો નથી, અને તમે કોકને આમ કહેવાય હાથ પકડીને બચાવવા જાઓ, શું થાય? ભેગો જાય એ બી ભેગો બે. બરાબર છે ને, તો જ્યાં સુધી તમારો પગ સ્થિર થયો નથી ત્યાં સુધી તમારું પહેલું કર્તવ્ય એક જ હોઈ શકે, મારે શાસનમાં સ્થિર થવું છે, મારે રાગ દ્વેષથી બચવું છે, મારે આત્માને ઓળખવો છે, મારે મોહના ઝેરને નીચોવવા છે, મારે શુદ્ધ થવું છે, મારે મારા આત્મામાં રમવું છે, મારે આ બધાની રાગ દ્વેષની પરિણતિઓમાંથી મુક્ત થઈને સ્વમાં એટલે કે આત્મામાં સ્થિર થવું છે. સાધક આત્મા એની પહેલી ભૂમિકા આ જ હોઈ શકે. અને જે સ્વયં સ્થિર થયો હોય, જે પરિપક્વ બન્યો હોય અને પછી બીજાની ચિંતા કરે તો એ કદાચ પોતાના અને બીજાના બેયના માટે કલ્યાણકારી બને, પણ જેના પોતાની જાતના ઠેકાણા નથી અને કોકની ચિંતાઓ કે પંચાતો કરવા જાય છે નહીં. ભગવાન કહે છે પોતે ડૂબે છે અને બીજાને ડૂબાડે છે. એટલે આજ પછી આટલો સંકલ્પ કરજો, જો તમને તમારા આત્માની ચિંતા હોય તો મારે કોઈની ચિંતા નથી કરી, બાજુવાળો શું કરે છે, ફલાણા ભાઈ કેવા છે ને, ઢીકણી બેન કેવી છે ને, ફલાણા મહારાજ કેવા છે ને, મારા ગામવાસીઓ કેવા છે, મારે ક્યાંય પડવું નથી, મારે સીધે સીધા દેરાસર જવાનું, મારે સીધે સીધા ઉપાશ્રય જવાનું, મારે સીધે સીધા મારા ઘેર આવવાનું, મારે મારા જે લૌકિક વ્યવહારો છે આચરી મારી જવાબદારી પૂરી થાય, એટલે મારે મારું પુસ્તક લઈ, મારે મારી નૌકાર વાળી લઈ, મારે મારા આત્માનું કલ્યાણ કરવાનું, મારે કોઈ શું કરે છે એમાં મારે પડવું નથી. કરશો આટલું બક્ષરી? તમારા માટે કહું છું, મારા માટે નથી કહેતો, આ તમારું કર્તવ્ય આ છે. તો આપણી વાત એ છે કે સમ્યક દ્રષ્ટિ આત્મા, અંતર આત્મા કો કે સમ્યક દ્રષ્ટિ આત્મા કો, બંને એક જ છે. આત્મ બુદ્ધે હો કાયાદિક ગ્રહ્યો બહિરાત્મ અગરૂપ સુજ્ઞાની. અગ એટલે પાપ, આવો આત્મા એ પોતે સ્વયં પાપ સ્વરૂપ છે. કયો આત્મા? આત્મ બુદ્ધે હો કાયાદિક ગ્રહ્યો, કાયા વિગેરે જે બહારની જળ દુનિયા છે એમાં જે પોતાનાપણાની બુદ્ધિ કરે, જે વસ્તુ જેવી નથી તેવી માનવી, તેનું નામ મિથ્યાત્વ. તો જે આપણું નથી તત્વથી, કર્મના ઉદયથી ટેમ્પરરી ભોગવવા માટે ભલે મળ્યું, પણ તત્વથી આ દુનિયાની કોઈ ચીજ આપણી નથી. સગો દીકરો પણ આપણો નહીં, પત્ની પણ આપણી નહીં, ઘર પણ આપણું નહીં, અરે આ પહેરેલા કપડા આપણા નહીં, અને આ વળગેલું શરીર એ પણ આપણું નહીં. ભાન થઈ ગયું કે હું આત્મા શરીર કરતા જુદો, આ દુનિયા સાથે મારે કઈ લાગે વળગે નહીં, આવી એક વાર સમજણ જો નિર્મળ પ્રગટ થઈ ગઈ ને, ભગવાન કહે છે મોક્ષ નું લાયસન્સ મળી ગયું. વહેલો મળો નિયમ આ આત્મા મોક્ષે જવાનો. એટલે આ ભાવમાં કદાચ ચારિત્ર નહીં મળે ને, કદાચ ચાલશે, પણ સમ્યક દર્શન વિના મર્યા ને તો સમજી રાખજો મળેલો ભાવ હારી ગયો. આત્મ બુદ્ધે હો કાયાદિક ગ્રહ્યો, શરીરમાં હું અને મારાપણાની જળ દુનિયામાં મારાપણાની બુદ્ધિ કરી, ભગવાન કહે છે અઘરૂપ પરિસ્થિતિ જ, અઘ એટલે પાપ, આ જ મિથ્યાત્વ છે. અને આવા આત્માને બહિરાત્મા કહેવાય, અંતર આત્મા કોને કહેવાય?
मालिक नो हो साखी धर रहो अंतर आत्म भूप सुज्ञानी काया दिकनो साखी धर रहो એટલે કે આ કાયા વિગેરે આદિથી શું લેવાનું કાયા સાથે સંકળાયેલી જડ દુનિયા એક વાત તમને કહી દઉં હવે પછી છે ને આજથી તમારે એક સાધના ચાલુ કરવા જ્યારે જ્યારે નવરાશ મળે ને બે મિનિટ માટે પાંચ મિનિટ માટે દસ મિનિટ માટે એક મિનિટ માટે અડધી મિનિટ માટે ધીરે ધીરે ધીરતા કેળવીને આંખો બંધ કરવાની અને આંખો બંધ કરીને સંવેદના કરવાની શરીરથી હું પરાયો છું હું ચૈતન્ય સ્વરૂપ આત્મા છું જે આ સુખ દુઃખની અનુભૂતિ કરે છે જે પણ જેને અંદરમાં લાગણીઓ અને સંવેદનાઓ અનુભવાય છે એ અનુભવનારું જે તત્વ છે ને એ પોતે હું સ્વયં આત્મા છું અને આ આત્મા એ શરીર કરતાં પણ જુદો છે એટલે શરીર મારા કરતાં પરાયો છે આ શરીર સાથે મારે કાંઈ જ લેવા દેવા નથી શરીરમાં મને જે મમતા થાય છે ને એ મારો ભ્રમ છે હું તો ચૈતન્ય સ્વરૂપ અરૂપી અતિન્દ્રિય એવો હું આત્મા છું હું આત્મા છું હું આત્મા છું બસ આ શરીરથી મારે કાંઈ લેવા દેવા નથી આવી ભાવધારાને તમારે ઘૂંટવાની આ ભાવધારાને વારંવાર 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 જો તમે ઘૂંટવાનો પ્રયત્ન કરશો શરૂઆતમાં દ્રશ્ય ધૂંધળું લાગશે શરૂઆતમાં પ્રાથમિક તબક્કામાં તમને ધૂંધળાશનો અનુભવ થશે હજુ આત્માના લક્ષણો શું છે આત્મા શરીર કરતા જુદો છે તર્ક દ્વારા મેં કીધું ને શરૂઆતમાં આગળ ચોમાસામાં વચ્ચે ક્યાંક આપણે લઈશું આત્મા એ શરીર કરતા જુદી ચીજ છે એ તર્ક દ્વારા તમને પુરવાર કરી આપીશ યાવત એટલે સુધી એ આત્માને આજે તમે પણ માનો છો અનુભવ કરો છો તમે પોતે પણ અત્યારે તમારા આત્માનો અનુભવ કરી રહ્યા છો પણ તમને ખબર નથી ઘણા લોકો અમને પૂછે ને મારા તમને આત્માનો અનુભવ થયેલો ખરો ઘણા અમને પૂછે ત્યારે મને હસવું આવે હસવું તો ના આવે દયા આવે બિચારો હું આત્માનો અનુભવ કરું નહીં જાદમ ઉપર બેઠેલા તમે બધા રોજ આત્માનો અનુભવ કરો જ છો મને હું પૂછો મને એમ કે સાહેબ તમે 32 વર્ષ દીક્ષા લીધા થયા તમને આત્મા પ્રત્યક્ષ થયો કે નહીં હું કહું મને તો આત્મા પ્રત્યક્ષ જ છે તમને આત્મા પ્રત્યક્ષ છે તમને ખ્યાલ આવે છે માત્ર તકલીફ કેટલી છે કહું અહીંયા બેઠેલા તમને હું પૂછું કે તમે કૃપારત્ન મહારાજને જોયેલા ખરા બે ચાર જણા હા પાડશે બાકીના બધાને પૂછું તમે કૃપારત્ન મહારાજને જોયેલા છે તો બાકીના ઘણા બધા કેસે નથી જોયા અરે જોયા છે રોજ જોવો છો અહીંયા જ બેઠા છે તમને ખબર નથી આ કૃપારત્ન મહારાજ તમે કૃપારત્ન મહારાજને જુઓ તો છો પણ તમને ખબર નથી કે આ કૃપારત્ન મહારાજ છે એટલે તમે મૂંઝાઈ જાવ ના મહારાજ મેં તો કૃપારત્ન મહારાજને નથી જોયા એવી વાત છે કે તમે આત્માને જોયેલો જ છે તમે પોતે કહો છો મારી વાત નથી કરતો 32 વર્ષ પછી દીક્ષા લીધા ને મને આત્મા દેખાય છે કે નહીં મારી વાત તો બાજુ પર મૂકો તમને તમારો આત્મા દેખાય છે પણ તમને ખબર નથી કે હું જે દેખું છું એ જ આત્મા છે તમને પુરવાર કરી આપીશ તર્ક દ્વારા પુરવાર તમારે કાનબુટ્ટી પકડવી પડશે સાહેબ જો આ જ આત્મા હોય અમે રોજ આત્માને માનીએ છીએ આવું તમે બોલશો પણ હજુ એ થોડી વાર છે આજે કહી દેશે ને અંદર ઉતારશે નહીં બધું કહેવાને બમ્પર જોશે અત્યારથી કહીશ તો પહેલા ભૂમિકા તૈયાર કરવી પડે ચપ્પુ છે ને એને ધાર કરવી પડે તમારી બુદ્ધિને કહેવાય ને એકવાર ઘસી ઘસીને તૈયાર કરો ને થોડુંક આજુબાજુનું આ તત્વજ્ઞાન અંદરમાં ઉતરે અને પછી પેલું ચીખવાડીશ ને તો અંદર હમજ પડશે બાકી હમજે નહીં પડે એટલે આપણી વાત એ છે તામલી તાપસે 60,000 વર્ષ તપ કર્યું એ મંજૂર કદાચ તામલી તાપસે 60,000 વર્ષ સુધી આંખો બંધ કરીને કંઈક ધ્યાન કર્યું હશે એ મંજૂર પણ એ તામલી તાપસને હજુ આત્માની ઓળખાણ નહીં થઈ હોય એ ગેરંટી નહીં તો એનો તપ ફળ્યા વગર ના રહે આત્માની ઓળખાણ તપ કરવાથી આત્મા નથી ઓળખાતો તપ કરવાથી આત્મા નથી ઓળખાતો કષ્ટો કરવાથી આત્મા નથી ઓળખાતો એના માટે તો અંદરના મોહના ઝેર નીચોવો ને તો આત્મા તામલી તાપસને 60,000 વર્ષ તપ કર્યું હતું પણ મોહના ઝેર નહોતા નીચોવાયા માટે કરેલો તપ નકામો ખ્યાલ આવે છે એ સમજાવશો આ બધું ચિત્ર તમને ધીરે ધીરે 4 મહિનામાં સ્પષ્ટ થઈ જશે કાયા દિકનો હો સાખી ધર રહ્યો અંતર આત્મ ભૂપ સુજ્ઞા કાયા દિકનો સાક્ષી બનીને રહેતો હોય સાક્ષી હોય ને એ આપણી દુનિયામાં પણ સાક્ષી કોને રખાય મને કહો છો સાક્ષી કોને બનાવાય કોર્ટની અંદરમાં પણ સાક્ષી કોણ બની શકે દાખલા તરીકે તમને કહું તમારા જીવનમાં કોઈ ઘટના બની
ક્યાંક ગુનામાં તમે સપડાઈ ગયા સાચા કે ખોટા, પણ ક્યાંક તમારી ઉપર આરોપ લાગી ગયો, હવે તમે સાક્ષી તરીકે તમારી ઘરવાળીને લાઈન રાખી શકો? હે, તમારા દીકરાને, તમારા સગા ભાઈને ના લાવી શકો સાક્ષી તરીકે કોર્ટમાં? ના ચાલે. કેમ ના ચાલે? નહીં, તમારી ઘરવાળી સાથે હતી તો સાક્ષી તરીકે જે જુબાની આપે ચાલે? તમારી ઘરવાળી સાથે જ હતી સાક્ષી તરીકે જુબાની આપે તો ચાલે? સાક્ષી તે જોઈએ જે તટસ્થ હોય, જેને તમારા પ્રત્યે ખોટો મમતાનો પરિણામ ના હોય. બરાબર ને? સાક્ષી કોણ બની શકે? જે તટસ્થ હોય તે સાક્ષી. બરાબર છે? તો અહીંયા ગાડે પણ જ્ઞાનીઓ લખે છે, આત્માની દુનિયામાં કાયાદિકનો સાખી ધર રહ્યો, એટલે કે તટસ્થ ભાવે રાગ દ્વેષ કર્યા વગર મને શરીર વળગ્યું છે, પોતે જુએ છે. સાક્ષી હંમેશા કહેવાય ને હાજર જોઈએ. સાક્ષી ત્યાં હાજર હોય પણ એમાં ભળી ગયેલો ન હોય, સાક્ષીનું લક્ષણ. સાક્ષી કોને કહેવાય? જે એ ઘટનામાં હાજર હોય પણ એમાં ભળી ગયેલો ન હોય તેનું નામ સાક્ષી. બરાબર છે? તો જ્ઞાની લખે છે કે આ સમ્યક દ્રષ્ટિ આત્મા, અંતરાત્મા કોને કહેવાય? જે કાયાદિકનો સાક્ષી હોય. સાક્ષી એટલે કાયાની હાજરીની જે નોંધ લે છે પણ કાયામાં જે લેપાઈ ગયેલો નથી એ સાક્ષી ધર કહેવાય. બેસે છે? છે આપણી આવી. એટલે પછી એને મચ્છર પણ કરડે ને તો અંદર હાઈવો ના થાય, તાવ પણ આવે ને અંદરથી ઊંચો નીચો ના થાય, કદાચ કોઈ એને મારે ને કાપે ને તો પણ એને અંદરથી બધું દુઃખ એને બળતરા પણ થાય, પીડા પણ થાય, પણ અંદરથી આત્મા નિરાળો હોય એ જેમ કહેવાય ને આ સામે પડેલી ચોપડીને આમ અલિપ્ત રહીને જોઈ શકે ને રાગ દ્વેષ વગર. અહીંયા આગળ ઘણા બધા બેઠેલા છે, ઘણા બધા ચહેરા મને દેખાય છે, લગભગ ઘણા બધાને હું પર્સનલી ઓળખતો પણ નથી, બધાના ચહેરા જોઉં છું, એ લોકો પ્રત્યે મને રાગ દ્વેષ કેટલા જોઉં છું, સાક્ષી ભાવે જોયા કરું છું, એમાં મને રાગ પણ નથી, એમાં મને દ્વેષ પણ નથી, તટસ્થ ભાવે હું માત્ર એ લોકોના ચહેરાને જોયા કરું છું. તો જોવામાં હું ત્યાં લેપાતો નથી, રાગાત્મક રૂપે પણ લેપાતો નથી, દ્વેષાત્મક રૂપે પણ લેપાતો નથી, રાગ દ્વેષ બંને થી પર રહી માત્ર અસ્તિત્વ છે એની નોંધ ચોક્કસ લઉં છું પણ અંદર થી લેપાયા વિના. બરાબર છે? ભગવાન કહે છે કે શરીરને કોઈ કાપી નાખે, પાડી નાખે તો પણ સાક્ષી ભાવે, એટલે જેમ સામે બેઠેલા ચહેરા મને દેખાય ને એમ અંદરમાં પ્રગટ થતી વેદનાઓ એ પણ મને દેખાય, મને અંદર બળતરા થાય છે ખ્યાલ આવે, પણ આત્મા તોય અંદરથી નિરાળો હોય, એ વેદનાને પણ જોયા કરે એમાં રાગ દ્વેષ ના થાય, હા એમ મને કેવું બળા છે એવું એને વિચાર ના આવે, સાલો પેલો નાલાયક મને કેવો એને હેરાન કર્યો, આવો એને વિચારે ના જોયા કરે, એને કાપ્યું શરીરને એ પણ દેખે છે, અંદર બળતરા થઈ રહી છે એ પણ દેખે છે, કોઈ આઈને મલમપટ્ટા કરી જાય કે દવાના લપેટા કરી જાય તો એ પણ દેખે છે, બધું દેખે ખરો, હાનાઈ નથી કરતો, જે કરે કરવા દે છે, પણ અંદરથી નિરાળો છે, જોયા કરે છે, એને રાગ દ્વેષ નથી, કારણ કે સમજે છે શરીરે પરાઈ ચીજ છે, મારા આત્માને શું, આવી સમજનો આધીન થઈ એ રાગ દ્વેષ વગર જે નિર્લેપ ભાવે ઘટનાનો સાક્ષી બની રહે. ભગવાન કહે છે આ અંતર આત્માની ભૂમિકા, આવી અવસ્થા વાળા જીવને અંતરાત્મા કહેવાય. કાયાદિકનો હો સાખી ધર રહ્યો, સાક્ષી બનીને જીવે અંતરાત્મા. ભગવાન કહે છે કે સમ્યક દ્રષ્ટિ આ ભૂમિકા વાળો હોય. હવે જાતને તપાસો આપણામાં સમ્યક દર્શન ખરું કે નહીં. સમ્યક દર્શનની ચર્ચા કરવા વાળા સાહેબ કોઈ કહેવાય ને સુસાધુના બદલે કુસાધુને વંદન થઈ જાય ને તો મિથ્યાત્વ લાગી જાય ની ચર્ચાઓ કરવા વાળા સાહેબ, બીજા કોઈ દેવ દેવીને ભૂલભૂલમાં માથું નમી જાય ને તો મિથ્યાત્વનું પાપ લાગી જાય ની ચર્ચા કરવા વાળા જ્ઞાનીઓ નિશ્ચય નહીંથી સમ્યક દર્શનની આ ભૂમિકા બતાવે છે. છે કોઈ સ્પર્શના? જો એ કોઈ ભૂમિકા નથી તો એની ચર્ચા કરવા માટેની આપણી લાયકાત જ ક્યાં છે? પહેલા જાતને પ્રભુના માર્ગમાં સ્થિર કરો, આ ભાવોથી વાસિત બનો અને તત્વજ્ઞાનના રહસ્યોને સમજો, પછી તમને કહેવાય ને સાચું રહસ્ય છે હાથમાં આવશે. તો બહિરાત્મા અને અંતરાત્મા આ બે ભૂમિકાની ચર્ચા કર્યા પછી ત્રીજા નંબરમાં જ્ઞાનીઓ લખે છે પરમાત્મા. આપણે બહિરાત્માથી પરમાત્મા જવા બનવાનું છે. આ પરમાત્માના લક્ષણો શું છે એની વિચારણા કર્યા પછી આ જે ધર્મ છે એ જીવનું હિત કેવી રીતે કરે, બહિરાત્મ દશામાંથી પરમાત્મ દશા સુધી આ ધર્મ જીવને કેવી રીતે પહોંચાડે છે એની વિચારણા, અને એ ધર્મ જીવ જીવની ભૂમિકા એ બદલાતો જાય છે. મારા માટેનો ધર્મ જુદો, તમારા માટેનો ધર્મ જુદો,
શ્રીમંત માટેનો ધર્મ જુદો, ગરીબના માટેનો ધર્મ જુદો, બુદ્ધિશાળી માટેનો ધર્મ જુદો અને મંદ બુદ્ધિવાળા માટેનો ધર્મ જુદો. દરેકના માટે ધર્મની વ્યવસ્થાઓ અરિહંત ભગવાને અલગ અલગ બતાવેલી છે. આ બધી જ વિચારણાઓ રોજિંદા પ્રવચનોમાં અનુકૂળતા મુજબ આપણે ખોલવાનો પ્રયત્ન કરીશું. પણ ગઈકાલે આપેલું આજે ભૂલી જાઓ, આજનું આપેલું આવતીકાલે ભૂલી જાઓ, તો 4 મહિને તમારા હાથમાં શું રહે? એટલે જે થોડું થોડું અપાતું રહે છે ને એ એક થેલીમાં ભેગું કરતા રહે છે. 4 મહિને તમને એમ લાગે કે 4 મહિનામાં આટલું કમાયો, આ બધું પામી, તમે તમારા આત્માને ઉજવાળવામાં સફળ બનો, એ જ અમારા તમને અંતરથી આશીર્વાદ.